હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. આપણે આજે ધોરણ 7 એમાં સામાન્ય જ્ઞાનનો અભ્યાસ કરીશું. સામાન્ય જ્ઞાનમાં પેજ નંબર છે તમારા 6 પેજ નંબર છે. એમાં તમને ભારતના પ્રજાસત્તાક દિને અપાતા પુરસ્કારો, એવોર્ડ્સ જે અપાય છે ભારતના પ્રજાસત્તાક દિને, બરાબર ને, એટલે 26 જાન્યુઆરીનો જે એવોર્ડ્સ આપવામાં આવે છે એ આપણે અહીંયા કને જોવાના છે. કયા કયા એવોર્ડ્સ ધ્યાન અધ્યયન કરવાનું છે અને યાદ રાખવાનું છે કે કયા કયા પુરસ્કારો આપવામાં આવે છે. ભારત રત્ન, પદ્મ વિભૂષણ, પદ્મભૂષણ અને પદ્મશ્રી ભારતના પ્રજાસત્તાક દિને અપાતા પુરસ્કારો એવોર્ડ્સ છે. આ પુરસ્કાર એવોર્ડ્સ ભારત સરકાર દ્વારા ભારતની નામાંકિત વ્યક્તિઓને કલા, સાહિત્ય અને વિજ્ઞાન ક્ષેત્રે વિશિષ્ટ સિદ્ધિઓ માટે અને જાહેર સેવાની કદર રૂપે આપવામાં આવે છે. એટલે કે એને પુરસ્કાર આપવામાં આવે છે, એ જે કલાકૃતિ એણે જે કર્યું છે, વિજ્ઞાન ક્ષેત્રે કર્યું હોય, કલા ક્ષેત્રે કર્યું હોય કે સાહિત્ય ક્ષેત્રે કર્યું હોય, તો એને એક કદર રૂપે કે એણે સારું કાર્ય કર્યું છે એના કદર રૂપે એ કરવામાં આવે છે, એ આપવામાં આવે છે. આ બધા પુરસ્કારો એટલે કે એવોર્ડ્સમાં ભારત રત્ન સૌથી ઊંચ કોટીનો રાષ્ટ્રીય પુરસ્કાર એવોર્ડ છે. આ બધા એવોર્ડમાંથી શું છે, ભારત રત્ન એવોર્ડ છે એ સૌથી ઊંચ કોટીનો ગણવામાં આવે છે. ભારત રત્ન પુરસ્કાર એવોર્ડ્સ પ્રાપ્ત કરનાર કેટલા મહાનુભાવો વિશેની ટૂંકી માહિતી અહીંયા કને આપી છે. જેને ભારત રત્ન આ જે મોટો પુરસ્કાર મળેલો છે એની અહીંયા માહિતી આપી છે. સરદાર વલ્લભભાઈ પટેલ, તમને ખબર છે, તમે એને ઓળખો છો, લોખંડી પુરુષ તરીકે એ જાણીતા છે ને. તેઓ સ્વતંત્ર ભારતના પ્રથમ નાયબ વડાપ્રધાન અને ગૃહપ્રધાન હતા. તેમણે ભારતના દેશી રાજ્યોનું એકીકરણ કરી સ્વતંત્ર ભારતને એક અનેક અખંડ બનાવ્યું છે અને તેઓ ભારતના લોખંડી પુરુષ તરીકે જાણીતા છે. અને તમે એની પ્રતિમા પણ જોઈ હશે, જોઈ છે, સૌથી સ્ટેચ્યુ ઓફ યુનિટી, બરાબર, સૌથી ઊંચી એની સ્ટેચ્યુ બનાવવામાં આવી છે, મૂર્તિ બનાવવામાં આવી છે. ડૉક્ટર ભીમરાવ રામજી આંબેડકર, ડૉક્ટર ભીમરાવને પણ તમે ઓળખતા જ હશો, બરાબર, એ લોકો જનજાતિ લોકોના માટે એનો ઉદ્ધાર કર્યો છે. એને સારી, એને જ્યારે એ પોતે ભણતા ત્યારે એને જે ન મળ્યું એ બીજાના સાથે એવું ન હતા એના માટે એ લડ્યા છે, બરાબર. તેઓ અગ્રણ્ય સમાજ સુધારક હતા, એ સમાજ સુધારવામાં એનો મોટો ફાળો છે. તેમણે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના લોકોના ઉદ્ધાર માટે કાર્ય કર્યું હતું. તેમણે ભારતના બંધારણના ઘડતરમાં મહત્ત્વનો ભાગ ભજવ્યો હતો. તેઓ ભારતના બંધારણ શિલ્પી તરીકે પણ ઓળખાય છે. ત્રીજા નંબરના છે ડૉક્ટર ગોંડે કેશવ કર્વ. તેઓ પ્રથમ પંક્તિના શિક્ષણશાસ્ત્રી અને સમાજ સુધારક હતા. તેઓ વિધવાપૂર્ણ લગ્નના હિયાચતી હતા. તેમણે વિધવા વિવાહ સમિતિની રચના તેમજ અનાથ બાલિકાશ્રમ સમાજની સ્થાપના કરી હતી. તેણે SNDT મહિલા યુનિવર્સિટીની પણ સ્થાપના કરી હતી. એ લોકો વિધવા વિવાહ એટલે કે પહેલાં જે સ્ત્રી વિધવા થઈ જતી, જેમનો પતિ મૃત્યુ પામતો એને ફરી લગ્ન કરવાની અનુમતિ ન હતી, પણ એણે એ ચાલુ કરાવી અને અનાથ બાલિકાશ્રમ એટલે કે જે અનાથ છોકરીઓએ એનું સમાજ એક બનાવ્યું હતું એમાં, અને બીજી એક યુનિવર્સિટીની પણ, મહિલાઓ માટે યુનિવર્સિટીની પણ સ્થાપના કરી હતી. ડૉક્ટર મોક્ષ ગુંડમ વિશ્વેશ્વરિયા, હવે તેઓ એક ખ્યાતનામ સિવિલ એન્જિનિયર, એ સિવિલ એન્જિનિયર હતા, ઇજનેર હતા, સારા વહીવટદાર તથા મહાન દેશભક્ત પણ હતા. કૃષ્ણરાજ સાગર ડેમ એટલે કે બંધ છે તેમના ઇજનેરી કાર્યનું જ્વલંત ઉદાહરણ છે. તેમણે મૈસૂર બેંક બેંગલુરુમાં ઇજનેરી કોલેજ તથા મૈસૂર યુનિવર્સિટીની સ્થાપનામાં મહત્ત્વનો ભાગ ભજવ્યો હતો. એના પછી છે ખાન અબ્દુલ ગફ્ફાર ખાન. તેઓ સરહદના ગાંધી તરીકે ઓળખાય છે. તેઓ ભારતની વાવ્ય સરહદે આવેલા વાવ્ય સરહદ પ્રાંતના વતની હતા. તેમણે હિન્દુ મુસ્લિમ એકતા માટે મહત્ત્વનું કાર્ય કર્યું હતું. તેમણે ભારતના ભાગલાનો વિરોધ કર્યો હતો અને તેઓ ખુદાઈ ખિદમતગાર સંસ્થાના સ્થાપક પણ હતા. તેઓ પાકિસ્તાની હોવા છતાં તેમને ભારત રત્ન એવોર્ડ આપવામાં આવ્યો હતો, કારણ કે એણે સારા કાર્યો કર્યા હતા એટલે એને પાકિસ્તાનના હોવા છતાં પણ એને એવોર્ડ આપવા
મિત્રો આ રીતે આપણે આટલું અત્યારે કરી છે, બીજું નેક્સ્ટ વિડીયોમાં કરીશું. આને છે સારી રીતે તમે વાંચજો અને યાદ રાખજો કેને કયો પુરસ્કાર મળ્યો છે અને કોણે કયા કાર્યો સારા કર્યા છે, કોણે સમાજ સુધારામાં કામ આવ્યા છે, કોણ શિક્ષણ રીતે આગળ વધ્યું છે, કોણ પહેલાં એન્જિનિયર હતા અને કયું કાર્ય કર્યું છે, એ બધું યાદ રાખવાનું છે. થેન્ક યુ.